प्रिय विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत, गद्य 9 चक्षुष्मान अंध एव। ચક્ષુષ્માન અંધ એવો, હવે એનું મત છે આંખ હોવા છતાં આંધળો છે। હવે એમાં આપણે પરિચય જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। આ બધું પરીક્ષામાં પૂછાય છે તો સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે। તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા। તેમનો જન્મ વત્સપુત્રમાં થયો હતો। તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું। તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના બે ગ્રંથો રચ્યા છે। આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક છે। પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે। તેમાં કુલ 8 પ્રકરણો છે, જેને ઉચ્છવાસ નામ આપવામાં આવ્યું છે। આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે। એટલે કે ચક્ષુષ્માન અંધ એવો પાઠ તેમાંથી લેવામાં આવ્યો, તો હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાંથી। હવે ચક્ષુષ્માન અંધ એવો એના રચયિતા કોણ? તો કવિ બાણભટ્ટ। પછી હર્ષચરિતના રચયિતા તો બાણભટ્ટ, કાદંબરીના તો પણ બાણભટ્ટ। આ બધું પરીક્ષામાં તમારે જોડકામાં પૂછાશે। હવે ચક્ષુષ્માન અંધયો એમાં શું છે? તો પિતામાં બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા। આ યાદ રાખવાનું કે કયા વેદના મંત્રનું ગાન કરતા? તો સામવેદના। હવે દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, બ્રહ્માજીએ સભા બેસાડી દીધી, એમાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા। હવે એમાં સામવેદના મંત્રનું ગાન કરતા દુર્વાસા ઋષિને ક્યાંક એટલે સરસ્વતી દેવી હતા, એમને હસવું આવ્યું એટલે દુર્વાસા બહુ ક્રોધિત થયા। દુર્વાસા ઋષિ તો પહેલેથી ખૂબ જ ક્રોધિત, વાત વાતમાં બધાને શ્રાપ આપ્યું અને ક્રોધિત થયા અને સરસ્વતી દેવીને શ્રાપ આપ્યા। આ જોઈ બ્રહ્માજીએ દુર્વાસા ઋષિને જે ઠપકો આપ્યો એ ઠપકો અહીંયા પાઠમાં વર્ણવવામાં આવ્યો છે। હવે ક્રોધથી માણસની મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી। માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે સાચું છું અને ખોટું છું, સારું છું અને ખરાબ છું એ જોઈ શકતી નથી। તેથી જ તે આંખ હોવા છતાં આંધળો બની જાય છે। માનવના મનમાં પ્રગટતા ક્રોધની શરીરમાં સીધી પ્રતિક્રિયા થાય છે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ કયા દુષ્પરિણામો હોય છે તેનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે। ક્રોધી વ્યક્તિ આંખ હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું અહીંયા આપણને વર્ણન કરવામાં આવ્યું છે અને આમાંથી આપણને બોધ લેવાનો છે કે આપણે ક્યારે ક્રોધ કરવો જોઈએ। તો હવે આપણે ફકરા નંબર 1 ના શબ્દાર્થ અને અનુવાદને પહેલાં જોઈએ। અથર્તામ તથા સપ્તામ સરસ્વતી દૃષ્ટવા પિતામહો મંગલ પટમ પટમેવ સ્વરેણ આશા પુરોયન સુધીરમ પૂર્વાસા હોવા છે। અર્થ એટલે કવિ, તથા એટલે તે પ્રમાણે, તે એટલે તથા એટલે તે પ્રમાણે, સપ્તાહ એટલે સ્થાપિત થયેલી સાપ પામેલી, સરસ્વતી એટલે સરસ્વતી દેવી, દૃષ્ટવા એટલે જોઈએ, પિતામહ એટલે પિતામહ બ્રહ્માજી, મંગલા પટને મંગલકારી નગારા જેવા, હવે પટન પટન એટલે નગારો અને મંગલકારી મંગલ એટલે મંગલકારી, સ્વરે એટલે સ્વર વડે અવાજ વડે, આશા એટલે દિશા, ઉડિયન એટલે ભરી દેતા, સુધીરો ગંભીરતાપૂર્વક, દુર્વાસા દુર્વાસા ઋષિ એટલે ઉવાચે ઉવાચે એટલે કહ્યું। હવે તે પ્રમાણે હવે તે સરસ્વતીને તે પ્રમાણે સાપ પામેલી જોઈને પિતામહે
મંગલકારી નગારાના મંગલકારી નગારા જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું, હવે તે સરસ્વતીને તે પ્રમાણે શાપ પામેલી જોઈને પિતામહે મંગલકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. આટલાના પહેલાં આપણે એમાં શબ્દાર્થ જોઈ લીધી. તથા એટલે તે પ્રમાણે એટલે ગંભીરતાપૂર્વક આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો,
નિહમ તે પરસ્તા તે પાછળથી હણી નાખે છે. પરસ્તે એટલે હણી નાખું, તે પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિય અશ્વ સમુસ્તે પિતમ હી રજમ પુષ્યતે દુષ્કમ અનક્ષી ચિંતામ. હવે ઇન્દ્રિયો અશ્વ સમુસ્થિત આપ્યું એટલે ઇન્દ્રિયો દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ, ઘી એટલે ખરેખર રજ, રજ એટલે ધૂળ, અને કલુષ્યતિ, કલુષ્યતિ એટલે મલિન કરે છે, મેલી કરે છે, દૃષ્ટિ એટલે દ્રષ્ટિ, અનક્ષી જીતામ, અનક્ષી જીતામ એટલે ચંચળ આંખોવાળાને ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરે છે, મેલી કરે છે. જો હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો. તે પાછળથી હણી નાખે છે. નિહંતે પરાસ્તા એટલે પાછળથી હણી નાખે છે, તે પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિય અશ્વ સમુસ્થિતા પિતમ, સમુસ્થિતા પિતમ એટલે ઉડાડવામાં, અને ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો રૂપી, અને અશ્વ એટલે ઘોડો. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ એટલે ધૂળ ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરે છે. કલુષ્યતિ એટલે મલિન કરે, અને અનક્ષજીતા એટલે ચંચળ આંખોવાળા, ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરે છે. કિયત દૂરમ વા ચક્ષુ રીક્ષત, વા એટલે અથવા, અથવા આંખ કેટલું, કિયત એટલે કેટલું, અને ચક્ષુ રીક્ષતે એટલે આંખ કેટલું દૂર જુએ છે. દૂરમ વા, દૂરમ એટલે દૂર, અને વા એટલે અથવા, અથવા આંખ કેટલું દૂર જુએ છે. વિશુદ્ધયા હિ ધિયા પશ્યતિ કૃત ઉદ્ધય સર્વાનો અર્થાત અસત સતો. વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે, એ એટલે ખરેખર શુદ્ધ બુદ્ધિ વડે, શુદ્ધ બુદ્ધિ વાળા. આ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે, પશ્યતિ એટલે જુએ, શુદ્ધ બુદ્ધિ વડે કે શુદ્ધ બુદ્ધિ વાળા બધા સાચા કે ખોટા, સર્વાન અર્થાત અસત સતોવા એટલે બધા કે સાચા, બધા સાચા કે ખોટા વિષયને જુએ છે. નિસર્ગ વિરોધીની ચ અયમ અયમ પાવક વિય ધર્મ ક્રોધ એકત્ર જુદી. નિસર્ગ વિરોધીની, નિસર્ગ એટલે પ્રકૃતિ કુદરતી, પ્રકૃતિનો વિરોધ કરનારી, પ્રકૃતિનો વિરોધ કરનારી તમારી વૃત્તિ. પયમ પાવક વિય એટલે પાણી અને આગની જેમ, પાણી અને આગની જેમ ધર્મ ક્રોધ એકત્ર વૃત્તિ, તો ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ, એકત્ર વૃત્તિ જેવી છે. હવે પહેલાં આપણે આગળના સિદ્ધાંત જોઈ લઈએ. સજ્જનો દ્વારા, સજ્જનો દ્વારા આચરવામાં આવેલું, સજ્જનો દ્વારા આચરવામાં આવેલું એનાથી, એનાથી પ્રવૃત્તિ, એનાથી પ્રવૃત્તિ જેના પર તમે ચાલ્યા છો, જેના પર તમે ચાલ્યા છો, પ્રવૃત્ત થયા છો, Thank you.
નિયંતિએ પરસતા પાછળથી મળી નાખે છે પાછળથી સમુદ્ધા પીતમ સમુદ્ધા પીતમ એટલે ઉડાડવામાં આવેલી ઉડાડવામાં આવેલી રજ રજ એટલે ધૂળ સાધુ સેવિતો એટલે સજ્જનો દ્વારા કરવામાં આવેલું એનાથી પ્રવૃત્તિ જેના પર તમે ચાલ્યા છો નિયમથી પરસતા પાછળથી હણી નાખે છે સમુસ્થિતા કરવા ઉડાડવામાં આવે અને રજો રજ એટલે ધૂળ ઇન્દ્રિય અશ્વ ઇન્દ્રિય અશ્વ ઇન્દ્રિયો પી વડાઓ દ્વારા ઇન્દ્રિયો પી વડાઓ દ્વારા ઇન્દ્રિયોની કળાઓ દ્વારા કરુષ્યતિ કરુષ્યતિ મળીને કરે છે મળીને કરે છે ચંચળ આંખો વાળા ચંચળ આંખો વાળા આંખો વાળા એટલે કેટલું કિયર એટલે કેટલું ચક્ષુ ઈક્ષતે ચક્ષુ ઈક્ષતે ચક્ષુ ઈક્ષતે અહીંયા સંધિ છૂટી પડશે ચક્ષુ વત્તા આંખ જુએ છે આંખ જુએ છે શુદ્ધ બુદ્ધિ વાળા શુદ્ધ બુદ્ધિ વાળા ઇન્દ્રિય અશ્વ એટલે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી
ઇન્દ્રિય રૂપી વડાઓ દ્વારા. પછી કલુષ્યથી મલિન કરી છે. અનક્ષ જીતા ચંચળ આંખો વાળાને. અને કિયર, કિયર એટલે કેટલું. ચક્ષુ વિક્ષતી, અહીંયા સંધિ ચૂકી પડશે. ચક્ષુ વત્તા ઈક્ષતી એટલે આંખ જુએ છે. ચક્ષુ એટલે આંખ અને ઈક્ષતી એટલે જુએ છે. તે પાછળથી હણી નાખી છે.
ઇન્દ્રિયો રૂપી પડાવ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મલિન કરે છે અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિ વાળા સાચા કે ખોટા વિષયને જુએ છે. પ્રકૃતિનો વિરોધ કરનારી વૃદ્ધિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃદ્ધિ છે. આલોકમ અપહાય પ્રથમ તમસી નિમ્ન જશે. આલોક એટલે પ્રકાશ અને અપહાય એટલે છોડીને, પ્રકાશને છોડીને. પ્રથમ એટલે કેમ, તમસી એટલે અંધકાર અને નિમ્ન જશે એટલે ડૂબી ગયા છે. પ્રકાશને છોડીને કેમ અંધકારમાં ડૂબી ગયા છો. હિ મૂલમ સર્વ તપસા પર દોષ દર્શન દક્ષા દૃષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષ પશ્યતિ. ક્ષમા હિ મૂલમ એટલે ક્ષમાનું ક્ષમા માપ અને મૂળ એટલે મૂળ. આત્મદોષ એટલે પોતાના દોષ. સર્વ તપસા સર્વ તપસા એટલે સર્વ પ્રકારની તપસ્યાનું. ક્ષમા હિ સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે. પર દોષ દર્શન દક્ષ એટલે બીજાના દોષો જોવાના. પર દોષ એટલે બીજાના, પર એટલે બીજાના, દોષ એટલે દોષો, બીજાના દોષો જોવાના. દૃષ્ટિ દૃષ્ટિ વિરેવ એટલે દ્રષ્ટિ. કુપિતા બુદ્ધિ એટલે મલિન થયેલી. ન તે આત્મદોષ પસેતી પોતાના દોષો જોતી નથી. ક્વ મહાતપો ભાર વૈવિધતા ક્વ પૂરો ભાગીત્વ અતિ અતિ રોષણ ચક્ષુષ્મા મંદ એવ. ક્વ એટલે ક્યાં, મહાતપો ભાર વૈવિધતા એટલે મહાતપના ભારને વહન કરવાની શક્તિ. ક્વ એટલે હજુ ક્યાં, પૂરા ભાગીત્વ એટલે બીજાના દોષોને જોવાની વૃત્તિ. અતિ રોષણ એટલે અતિશય ગુસ્સે થયેલો માણસ. ચક્ષુષમાં એટલે આંખ હોવા છતાં અંધ એવો જન આંધળો છે. પ્રકાશને છોડીને કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો. ખરેખર સર્વ પ્રકારની ખરેખર ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે. બીજાના દોષો જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષોને જોતી નથી. ક્યાં, મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. અને ક્યાં, બીજાના દોષો જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખ હોવા છતાં આંધળો છે. હવે પહેલાં આપણે આટલાના શબ્દાર્થ જોઈ લઈએ. છોડી કથમ કેમ તમસી અંધકાર
નિમજસી નિમજસી એટલે ઊભી રહેવાનું છે અને સર્વ તપસ્યા સર્વ પ્રકારની તપસ્યા Okay.
पोषण अत्यंत रोसे भरा है, अत्यंत रोसे भरा है, क्रोधित है। महान तपो भारत वैविध्य वैविध्यता એટલે મહાન તપના ભારે વહન કરવાની શક્તિ, પૂર્વભાવિત્વ બીજાના દોષો જોવાની વૃત્તિ, અતિ રોષણ અત્યંત રોષે ભરાયેલા, અત્યંત ક્રોધિત થયેલા। પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી ગયા છો? ક્ષમા સર્વ ક્ષમા ખરેખર સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે। બીજાના દોષો જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષોને જોતી નથી। ક્યા મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યા બીજાના દોષો જોવાની વૃત્તિ। અતિશય રોષે ભરાયેલો માણસ આંખ હોવા છતાં આંધળો છે। હવે હોમવર્કમાં તમારે આટલા બે પગલાનું અનુવાદ તૈયાર કરવાનું, હવે શબ્દાર્થો સૌથી અનુવાદ તરત આવડી જશે, એટલે બંને પગલાનો અનુવાદ તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું છે।